સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં તસ્કરો બન્યા બેખોફ. પોલીસ સ્ટેશનથી નજીકમાં જ આવેલા મકાનમાં ધોળા દિવસે લાખોની મત્તાની ચોરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાબેતા મુજબ ચોરોને પકડવાનું આશ્વાસન આપવામાં આવ્યું. સુપ્રસિદ્ધ યાત્રાધામ ચામુંડાના ધામ ચોટીલામાં ચોરોને જાણે કે મોકળું મેદાન મળી ગયું હોય તેમ અને પોલીસનો ડર જ ન રહ્યો હોય તે પ્રમાણે છેલ્લા 2-3 મહિનાથી ડઝન જેટલી રાત્રિની ચોરીઓ થઈ ગઈ છે. ત્યારે ગઈકાલે તો હદ પાર કરી દીધી. ગઈકાલે તો ચોરોએ ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર એવા 2 મકાનમાં ધોળા દિવસે લાખોની રકમ અને સોનાના ઘરેણાની ચોરી કરી પલાયન થઈ ગયા અને પોલીસને જાણે કે પડકાર ફેંક્યો. રામચોકમાં જ્યોતિબહેન પારેખનું મકાનમાં અને શાસ્ત્રીનગરમાં વિક્રમભાઈ રાઠોડના મકાનમાંથી લાખો રૂપિયાની રોકડ અને 30 તોલા સોનું અને 500 ગ્રામ ચાંદીના ઘરેણાની ચોરી ધોળા દિવસે થતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી. આ રામચોકમાં હું 12:30 જમવા ગઈ અને 2 વાગે આવી ત્યાં મારા ઘરમાં ચોરી થઈને બધું રેડ ફફેડ હતું. મારી સોનાની વસ્તુ ગઈ છે, ચાંદીના સેટ ગયા છે અને 2000 રોકડ રકમ ગઈ છે. તો આ કંઈક પબ્લિકે બધા ભેગા થઈને આટલો મેઇન રોડ મેઇન બજારમાં જો આ રીતની ચોરીઓ થાય તો પછી આ કોઈ પબ્લિક કેમ કંઈ કરતી નથી એમ. ક્યારે 12 વાગે એટલે ક્યારે? આજે બપોર દિવસે 12 વાગે. હા, બપોર 12 વાગે દિવસે. આ ઘરમાં અમે ઘરમાં આવ્યા ત્યારે તાળા તોડેલા હતા અને બધું ઘરમાં વેર વિખેર કરી નાખ્યું હતું, બધું રમણ ભમણ પડ્યું હતું.